અદ્ભુત બોઘક થા કન્ડક્ટરને ભાડું આપવા જેવો મેં ખિસ્સામાં હાથ નાખ્યો ત્યાં બાજુમાં બેઠેલા ભાઈએ હાથ પકડીને કીધું બાપા રહેવા દો હું તમારી ટિકિટ લઈ લઉં છું મેં ના પાડી તો યધરાર મારી ટિકિટ એણે લીધી આગળના સ્ટોપે એ ભાઈ ઉતરી ગયાને હું મારા ખિસ્સામાં હાથ નાખીને કાંઈક કાઢવા ગયો ત્યાં મગજ બેર મારી ગયું કારણ કે એ ભાઈ મારું ગજવું કાપી ગયો હતો બીજે દિવસે એ ભાઈ મને બજારમાં મળી ગયા એ ચોર મને ગળે મળીને રડવા લાગ્યો ને કહે મને માફ કરી દયો તમારું ખિસ્સું કાપ્યા પછી મારી ઘરવાળી મરી ગઈ મેં પણ ચોરને માફ કરી દીધો ચોર જતો રહ્યો પણ ગળે મળ્યો ત્યારે મારો સોનાનો ચેઇન ચોરતો ગયો હવે મળે તો ધોઈ નાખો છે એવું પાક્કું નક્કી કરી નાખ્યું હતું ત્યાં થોડાક દિવસમાં હું મોટર લઈને જતો તો ત્યાં પાછો ભટકાયો મેં કાંટલો પકડી લીધો એ રડવા માંડ્યોને માફી માંગી અને ચોરેલા રૂપિયા અને સોનાનો ચેઇન મને પાછો આપી દીધા પછી બાજુના રેસ્ટોરન્ટમાં મને ધરાર નાસ્તો કરવા લઈ ગયોને ભરપેટ ખવડાવીને તે જતો રહ્યો હું વિચારતો હતો કે બિચારો મજબૂર હશે ને હું મારી ગાડી પાસે આવ્યો ત્યાં એની માને આ વખતે એ ભાઈ મારી ગાડી લઈને ભાગી ગયો બિલકુલ આવી જ હાલત આપણા નેતાઓ કરે છે ભોરી જનતા એની ઉપર વિશ્વાસ કરે છે અને દર વખતે ચૂંટણી ટાઈમે નવા નવા તુક્કા કરીને આપણને લૂંટી જાય છે મિત્રો આવી જ ઘણી બધી રસપ્રદ વાર્તાઓ સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલ જય યુવા શક્તિને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં